नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। धोरण चार विषय आसपास एटले के पर्यावरण, एमां आपणे आजे प्रकरण 19 साथे जमीए ए जोईशुं। साथे जमीए एटले समूह भोजन कही शकाय, बराबर ने? ज्यारे सुप्रसंग होय, लग्न प्रसंग होय, त्यारे आपणे सौ साथे मळीने जमीए छीए। अथवा तो वर्गखंडमां रिसेसमां तमे नास्तो साथे मळीने करो छो। अत्यारे कोरोना छे એટલે બધા સાથે બેસીને નાસ્તો તો કરો છો, પણ પોતપોતાનો નાસ્તો કરો છો, બરાબર ને? એટલે આપણે એના વિશે વિસ્તારથી આ પાઠમાં જોવાનું છે। આપણો દેશ, ભારત દેશ વિવિધતાથી ભરેલો છે। વિવિધતા એટલે અલગ અલગ ધર્મોના બધા જ લોકો આપણા દેશમાં રહે છે, અને એ સૌ બધા પોતપોતાનો તહેવાર ઉજવે છે। આપણે સ્કૂલમાં પણ બધા તહેવારો ઉજવીએ છીએ, रक्षाबंधन, उत्तरायण, दिवाळी, બધા તહેવારો। ઉત્તરાયણ અત્યારે જ ગયો, તો ઉત્તરાયણમાં સૌ ભેગા થઈને બધાએ બહુ મજા કરી। બધા સગા સંબંધીઓ હોય, તમારા મિત્રો હોય, તમે બધા સાથે મળીને પતંગ ચગાવી હશે, તો સાથે મળીને તહેવારો ઉજવીએ છીએ આપણે। એટલે સાથે જમીએ એટલે સમૂહ ભોજન, અથવા જે સરકારી શાળા હોય એમાં મધ્યાહન ભોજન પણ હોય છે, સરકાર દ્વારા અપાતું ભોજન, એના વિશે પણ આપણે આ પાઠમાં વિસ્તારથી જોવાનું છે। તો આગળ આવશે ત્યારે આપણે સમજીશું એને। ચાલો, વર્ગમાં ઉજાણી, વેકેશન પૂરું થયું છે, આજે શાળા શરૂ થઈ, રજાઓમાં કેવી મજા કરી, બધાએ રજાઓમાં ખૂબ મજા કરી હશે, સૌ વાતો કરે છે। મીના, તારા હાથમાં મહેંદી કેમ મૂકી છે? મીના કહે છે, મીના છે, આરતી છે, રેહાના અને ડેવિડ આ બધા મિત્રો છે, એ બધા શાળાએ ગયા, વેકેશન પૂરું થયું અને શાળાએ ગયા, પહેલો દિવસ હતો, રજાઓમાં સૌએ કેવી કેવી મજા કરી તેની વિશે આ લોકો વાત કરે છે, ચર્ચા કરે છે। તો ચર્ચા બતાવી છે અહીંયા, મીના કહે છે તારા હાથમાં મહેંદી કેમ મૂકી છે, આરતીને કહે છે, તો આરતી જવાબ આપે છે, મારા કાકાના લગ્ન હતા એટલે। આરતીએ શું કીધું કે મારા કાકાના લગ્ન હતા એટલે મેં મહેંદી મૂકી હતી। તો મીના કહે છે, અરે ખૂબ જ મજા આવી હશે। મીના કહે છે કે લગ્નમાં તો બહુ મજા આવી હશે। આરતી, હા મજા જ મજા, સાથે જમવાની પણ મજા આવી। રેહાના, આપણે આપણા વર્ગમાં પણ સાથે જમીએ તો? એને કીધું કે આરતીએ કહ્યું કે હા બહુ મજા આવી સાથે જમવાની, લગ્ન પ્રસંગમાં તો બધા સગા સંબંધીઓ ભેગા થયા હોય એટલે બધા લગ્ન પ્રસંગમાં સાથે બેસીને જમે, એટલે એને કહ્યું કે સાથે બેસીને જમવાની ખૂબ મજા આવી। તો રેહાના છે, રેહાના કહે છે કે આપણે આપણા વર્ગમાં પણ સાથે જમીએ તો? ડેવિડે કીધું મજા આવશે, ચાલો એમ કરીએ। ડેવિડે કીધું ચાલો આપણે પણ સાથે બેસીને જમીએ વર્ગમાં। તો સૌએ વર્ગમાં ઉજાણી કરવાનું નક્કી કર્યું કે ઉજાણી કરીએ। બધા બાળકો ઘરેથી શું શું લાવશે એક કહેવા લાગ્યા, ઉજાણીનું નક્કી કર્યું એટલે બધા બાળકો કહેવા લાગ્યા કે હું આ વસ્તુ લાવીશ, હું આ જમવાનું લાવીશ, હું આ લાવીશ, એવી રીતે બધાએ નક્કી કરી લીધું કે કોણ શું શું લાવશે। બધાએ વસ્તુઓ લાવી, શનિવારે ખરેખર ઉજાણી કરી, વસ્તુઓ લાવ્યા અને શનિવારે ઉજાણી કરી, જાત જાતનું ખાવાનું મળ્યું, બધા સાથે રમ્યા, ગીતો ગાયા અને નાચ્યા, સૌ અલગ અલગ લાયા, બધાએ જાત જાતનું ખાવાનું ખાધું અને રમ્યા અને ગીતો ગાયા, નાચ્યા, વર્ગમાં ઉજાણી કરી। આ પ્રશ્ન છે તે તમારે તમારી નોટબુકમાં કે તમે સાથે બીજા સાથે જમવું ગમે છે, હા તો હા, કયા પ્રસંગમાં તમે તમારા મિત્રો સાથે જમો છો, કયા પ્રસંગમાં, તો ઉત્તરાયણ ગઈ તો ઉત્તરાયણમાં તમે બધા ગલીના મિત્રો ભેગા થયા હશે, ત્યારે ઊંધિયું, જલેબી બધું વસ્તુ ખાધું હશે, ચીકી છે તો મજા આવે છે, તો એ પ્રસંગ, અથવા દિવાળીનો પ્રસંગ લખી શકાય, અથવા તો વર્ગમાં કોઈ પણ ઉજાણી કરી હોય એ પણ લખી શકાય। આ પ્રશ્નો તમારે જાતે તમારી નોટબુકમાં લખવાના છે, જેવી રીતે તમે અનુભવ કર્યો હોય, જેવી રીતનું તમે જમ્યા હોય એવી જ રીતે અહીંયા લખવાનું છે કે ઉજાણી કરી છે, ક્યારે કરી છે, એમાં કોણે કોણે આમંત્રણ આપ્યું છે, એ બધા પ્રશ્નોના જવાબ લખવાના છે તમારી નોટબુકમાં। આગળ છે ઉત્તરાયણ ઉજવીએ, અત્યારે જ ગયું ઉત્તરાયણ, ઉત્તરાયણ
गई एटले बधाने याद हशे के तमे केवी रीते उत्तरायण उजवी छे, उत्तरायणनो त्यौहार केवी रीते मनाव्यो छे। तो पिंकी छे, आ पिंकीए केवी रीते उजवी उत्तरायण ए लख्युं छे। तो चलो जोईए के पिंकीए उत्तरायणमां शुं शुं कर्युं। पिंकी वहेली सवारे उठी, तेना मित्रो, पिंकीना मित्रो सीजल, आयुष, तन्वीर, फातिमा अने इकला हता, તે બધાએ એ વહેલી ઉઠી અને બધાના ઘરે જઈને એને બધાને બોલાવી લાવી। આજે ઉત્તરાયણ છે, સૌ આનંદમાં હતા, બધા આનંદમાં હતા। ઉત્તરાયણ બધાને ગમતી હશે, તમને પણ ગમતી હશે, હે ને। ઉત્તરાયણ ઉજવવા તેમણે ખાસ તૈયારી કરી હતી। શું તૈયારી કરી હતી? તો તેઓ ઉત્તરાયણ કેવી રીતે ઉજવશે ચાલો જોઈએ। તેઓ ખૂબ વહેલા ઉઠ્યા, પિંકી અને તેના મિત્રો। તેમના મોટા ભાઈઓએ અગાઉથી જ પતંગની કિનારી બાંધી રાખી હતી। મોટા ભાઈ હોય, પપ્પા હોય, એમને આગલા દિવસે, ઉત્તરાયણના આગલા દિવસે કિનારી બાંધી રાખી હતી। પિંકીના દાદીએ તલના લાડુ અને સિંગની ચીક્કી બનાવી હતી। આજે પિંકી છે, એના દાદીએ શું બનાવ્યું હતું? તલના લાડુ અને સિંગની ચીક્કી। બધાના ઘરે બનતી હશે, મમ્મી કે દાદી બનાવતા હશે, કોઈ તૈયાર લાવીને ખાતા હશે। તો ઉત્તરાયણમાં તલની ચીક્કી અને તલના લાડુ અથવા સિંગની ચીક્કી ખવાય છે, એટલે એના દાદીએ બનાવી હતી। સેજલ તેના ઘરેથી મમરાના ગળિયા લાડુ લાવી, તન્વીર પોતાની વાડીએથી બોર લાવ્યો, આયુષની મમ્મી તાજા બોર આપી ગઈ। આ બધી વસ્તુ ઉત્તરાયણમાં ખવાય છે। ઉત્તરાયણના તહેવારોમાં મમરાના લાડુ છે, ચીક્કી છે, બોર છે, આ બધી વસ્તુ ઉત્તરાયણના તહેવારમાં આપણે સૌ ખાઈએ છીએ। એટલે બધા મિત્રો પોતપોતાના ઘરેથી અલગ અલગ વસ્તુઓ લાવ્યા, બોર છે, મમરાના લાડુ છે, ચીક્કી છે, અને સૌ અગાશી ઉપર ગયા। રસોડામાં પિંકીની મમ્મી ઊંધિયું બનાવવાની તૈયારી કરે છે। ઉત્તરાયણમાં ઊંધિયું પણ બને છે, ઊંધિયું અને ઊંધિયું સાથે શું ખવાય છે? જલેબી ખવાય છે, હે ને, જલેબી બધાને ભાવે છે। તો રસોડામાં પિંકીની મમ્મી શું બનાવે છે? ઊંધિયું બનાવે છે। તમારી મમ્મીએ બનાવ્યું હશે ઉત્તરાયણના દિવસે। ઊંધિયામાં શું શું જોઈએ? તો ઊંધિયું બનાવવા કયું કયું શાકભાજી જોઈએ? ગવાર, વાલોળ, રીંગણ, બટાકા અને ટામેટા પણ ખરા, કેપ્સિકમ, લીલા ધાણા, આદુ જેવા મસાલા પણ જોઈએ। સક્કરિયા અને સુરણ વગર તો ઊંધિયાની મજા જ નહીં। આ સક્કરિયા અને સુરણ છે એ ઊંધિયામાં એના વગર એની મજા જ ન આવે, આટલા બધા શાકભાજી અને મસાલા ઊંધિયામાં જાય। મમ્મીએ મેથીની ભાજીના વડા પણ તેમાં ઉમેર્યા, મેથીના ભાજીના વડા બનાવીને તળીને એ પણ ઊંધિયામાં નાખવામાં આવે છે। એક લાભ તો આટલું બધું જોઈને અચરજ પામ્યો, અચરજ પામ્યો એટલે એને નવાઈ લાગી કે એક શાકમાં આટલું બધું, ઊંધિયામાં આટલા બધા શાકભાજી જાય, આટલું બધું નાખવાનું હોય, એને તો બહુ નવાઈ લાગી। દાદીમાં ગરમા ગરમ જલેબી ઉતારતા હતા, મેં કહ્યું ને કે ઊંધિયા સાથે જલેબી પણ ખાવામાં આવે છે, તો દાદીમાં જલેબી ઉતારતા હતા ગરમ ગરમ, સૌએ ખાવાનું શરૂ કર્યું। સૌ હવે પતંગ ચગાવવા અગાશીએ ગયા, બધું ખાધું, ઊંધિયું અને જલેબી ગરમ ગરમ, અને પછી ક્યાં ગયા? બધા અગાશી ઉપર ગયા। કોઈએ પતંગ ચગાવ્યો તો કોઈએ ફિરકી પકડી, એ કાપ્યો એ ગયો એવી બૂમો પાડતા પાડતા ગીતો પણ ગાયા। પતંગ આપણે બીજાની કાપીએ તો બોલે બૂમો પાડીએ છીએ ને, એવી જ રીતે આ લોકોએ પણ બૂમો પાડી, પતંગ ચગાવ્યો અને કોઈએ ફિરકી પકડી અને મજા કરી। આખો દિવસ સૌ સૂરજના તડકામાં રહ્યા, ઉત્તરાયણની ખૂબ જ મજા કરી। સૌ તડકામાં રહ્યા આખો દિવસ અને પતંગ ચગાવી અને સૌ મજા કરી સૌએ। તો ઉત્તરાયણ કયા ઉજવવામાં આવે છે? ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે? તો અત્યારે જ ગઈ જાન્યુઆરી મહિનામાં 14 તારીખે અને 15 તારીખ, 14 અને 15 તારીખે વાસી ઉત્તરાયણ ઉજવવામાં આવે છે। પણ ઉત્તરાયણનો તહેવાર 14 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે। બધા જ ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે, હા, બધા જ ધર્મના લોકો ભેગા મળીને ઉત્તરાયણ ઉજવે છે। ચીક્કી અને તલના લાડુ કેવી રીતે બનાવી શકાય? તો ચીક્કી અને તલના લાડુમાં
गोळ गोळ गोळने गरम करी एमां तल उमेरवामां आवे छे अने पछी एने लाडु वाळवामां आवे छे ठंडा पड़े एटले चिक्की पण एवी रीते बनावी शकाय छे। गोळ अने सींगदाणा अथवा तो तल मिक्स करीने भेगा करीने चिक्की बनावामां आवे छे। તમારા ઘરે ઊંધિયું ઘરે બનાવો છો કે બહારથી લાવો છો? તો કોઈના ઘરે ઊંધિયું ઘરેથી બનાવતા હશે અને કોઈના ઘરેથી બહારથી લાવવામાં આવે છે। ઊંધિયું બનાવવા અગાઉથી શું શું તૈયારી કરવી જ પડે છે? તો ઊંધિયું બનાવવા આગલા દિવસથી શાકભાજીને સાફ કરીને ધોઈ અને સમારીને તૈયાર રાખવું પડે છે કે એમાં વધારે પડતા શાકભાજી ઉમેરવામાં આવે છે એટલે એની તૈયારી અગાઉથી જ કરવામાં આવે છે એટલે ઝડપથી બનાવી શકાય, બરાબર છે। આગળ જોઈશું ગામડામાં, તો ગામડામાં કેવી રીતે બનાવાય છે, ઉત્તરાયણનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે? તો ગામડાના સૌ લોકો ભેગા થાય છે, ઊંધિયું ગામની વચ્ચે બનાવવામાં આવે છે અને સૌ સાથે મળીને જમે છે, સમૂહ ભોજન કરે છે અને સૌ મજા કરે છે। તમારા ગામડે એવું કરતા હશો અથવા તો તમારા મિત્રના ગામે એમની પાસેથી મિત્ર પાસેથી તમે સાંભળ્યું હશે અથવા તમે જોયું હશે તો એ તમારે એના પ્રશ્નના જવાબ અહીંયા આપેલા છે તે અહીંયા લખવાના છે કે તે દિવસે શું શું જમો છો। તો આપણે જોયું અને ઉત્તરાયણ ગઈ તો આપણે ખાધું પણ ચીક્કી છે, તલના લાડુ છે, મમરાના લાડુ છે, ઊંધિયું, જલેબી, બોર આ બધી વસ્તુ ઉત્તરાયણના દિવસે ખાવામાં આવે છે। પછી છે કેવા કપડાં, રંગબેરંગી સરસ મજાના કપડાં પહેરી, ચશ્મા પહેરીને, માથે ટોપી પહેરીને આપણે પતંગ ચગાવીએ છે। ઉત્તરાયણ બીજા કયા નામથી ઓળખાય છે? તો ઉત્તરાયણને બીજું મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે, તો એનું બીજું નામ છે મકર સંક્રાંતિ। આ પ્રશ્નના જવાબ પણ તમારે નોટમાં તમારી જાતે લખવાના છે, તમારું હોમવર્ક છે અને એના ફોટા પાડીને મને મોકલવાના છે। આગળના તાસમાં આપણે આગળ પાઠમાં જોઈશું મધ્યાહન ભોજન વિશે।